नमस्ते विद्यार्थी मित्रों, श्री ज्ञान मंजरी मॉडर्न स्कूल सीहोरनी ई लर्निंग यूट्यूब चैनल में आपनुं स्वागत छे। धोरण 11 कॉमर्स विषय वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस। एसपीसीसी विषयना गया लेक्चर में आपणे सीसीना 7मा यूनिटनी चर्चा करी रह्या हता, दावा अने फरियादनी पतावटना पत्रों। हवे આજે આપણે એક નવું યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, એસપીનું 6ઠું યુનિટ વિજ્ઞાપન પત્ર। તો આવો આ યુનિટમાં આપણે શરૂઆત કરીએ। તમારું 6ઠું યુનિટ છે વિજ્ઞાપન પત્ર। અત્યાર સુધી આપણે બે પ્રકારના પત્રો જોયા, આવેદન પત્ર જે કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે, ત્યારબાદ નિયમન પત્ર। હવે આજે આપણે જોઈએ વિજ્ઞાપન પત્ર। તો સૌપ્રથમ આ યુનિટમાં આપણે કઈ કઈ બાબતો વિશેની ચર્ચા કરવાની છે તેના ઉપર એક નજર કરી લઈએ। પ્રથમ છે વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા, ત્યારબાદ વિજ્ઞાપન પત્રનું મહત્વ, ત્યાર પછી વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ, ત્યાર પછીનો મુદ્દો છે વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારી, જેમાં દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી, ત્યાર પછી વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો, પછીનો મુદ્દો છે લઘુત્તમ ભરણું, જેમાં લઘુત્તમ ભરણાનું મહત્વ અને શેર બાંયધરીના કરારો, અને છેલ્લો મુદ્દો છે ખાનગી નિયુક્તિ, ખાનગી નિયુક્તિ અંગે કંપની ધારાની જોગવાઈઓ। તો જેટલા પણ મુદ્દાઓ આપણે જોયા તેમાંથી ઘણા મુદ્દાઓ એવા હશે કે જે આ કોર્સમાંથી રદ કરવામાં આવ્યા હશે। તો તેની આપણે અગાઉ ચર્ચા કરી જ ગયા છીએ કે કયા યુનિટમાંથી કેટલા મુદ્દાઓને રદ કરવામાં આવ્યા છે। તો હવે આપણે આ યુનિટની શરૂઆત કરીએ, અને જેટલા રદ થયા છે એટલા મુદ્દાઓની પણ હું તમારી સાથે ચર્ચા કરું જ છું। સૌપ્રથમ પ્રસ્તાવના, ધંધાનું ચાલક બળ મૂડી છે, કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડીભંડોળની જરૂર પડે છે, કંપનીની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેની પાસે પોતાની મૂડી હોતી નથી, જાહેર કંપની આ મૂડી જનતા પાસેથી શેર અથવા અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે, જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડીરોકાણ કરતા પહેલાં કાળજીપૂર્વકની તપાસ કરે અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે, ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી। તો જો શરૂઆત ક્યાંથી થઈ, મૂડીથી, કે કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ હોવાના કારણે છે એ મૂડીભંડોળની વધારે જરૂર રહે છે, વધારે પ્રમાણમાં મૂડીની જરૂર રહે છે, અને કંપનીની સ્થાપના થાય ત્યારે કાંઈ શરૂઆતથી જ તેની પાસે મૂડી હોતી નથી, એટલે જાહેર જનતાને મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ આપે છે। તો જાહેર જનતા શું કરશે કે કંપનીઓમાં મૂડીરોકાણ કરે એ પહેલાં કંપનીઓની પૂરેપૂરી માહિતી મેળવી લે છે, તેની તપાસ કરે છે, અને જ્યાં સુધી એને પૂરતો સંતોષ ન મળે, પૂરેપૂરી માહિતી ન મળે કંપનીની, ત્યાં સુધી એ રોકાણ કરતી નથી। જાહેર જનતાને અને રોકાણકારને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે, જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે। જો સૌ પ્રથમ આવેદન પત્ર હતું, તો આવેદન પત્ર કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે। પછી નિયમન પત્ર, તો નિયમન પત્રમાં કંપનીના નિયમોનો સમાવેશ કરવામાં આવતો હતો। તો આ વિજ્ઞાપન પત્ર છે તેની અંદર કંપનીની પૂરતી માહિતી,
કે જે જાહેર જનતા અને રોકાણકારોને ઉપયોગી છે એવી માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે કંપનીની બહાર પાડેલી મૂડી કેટલી છે, એની સત્તાવાર કંપની કેટલી મૂડીથી બનેલી છે, એ સત્તાવાર મૂડીની અને કંપનીની શાખ અને પ્રતિષ્ઠાનો તેમાં સમાવેશ થયો હોય છે, તો એને શું કહેવાય, વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહી શકાય કે જાહેર કંપની દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. તો આવો વિકલ્પોમાં એક માર્કનો સવાલ પૂછાઈ શકે કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે તે દસ્તાવેજને શું કહે છે. હવે જોઈએ વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા. સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત. આવો પણ એક માર્કમાં સવાલ પૂછાઈ શકે, વિજ્ઞાપન એટલે જાહેરાત. જ્યારે કંપની શેરમૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. બરાબર, વિજ્ઞાપન એટલે જાહેરાત છે, અને શેરમાં કે ડિબેન્ચરમાં કે અન્ય જામીનગીરીઓમાં રોકાણ કરવાનું છે તો એની ખરીદી માટે કંપની છે એ જાહેર જનતાને આમંત્રણ આપે એ દસ્તાવેજને વિજ્ઞાપન પત્ર કહેવાય. જાહેરાત કરવા માટેનું પત્ર, કાગળ એટલે કે વિજ્ઞાપન પત્ર. જુદી જુદી દુકાનોના કે જુદી જુદી વસ્તુઓના માલિકો છે, કંપનીના માલિકો પણ શું કરે છે, પોતાની વસ્તુઓને વેચવા માટે એની જાહેરાત કરે છે. તો એના માટેના પેમ્પલેટ છપાવતા હોય છે ને પેમ્પલેટને ઘર ઘર સુધી પહોંચાડતા હોય છે, લોકો સુધી પહોંચાડતા હોય છે. તો એ પણ એક પ્રકારનું વિજ્ઞાપન પત્ર જ થયું, જાહેરાત કરતું પત્ર. પણ અહીં વાત કંપનીની શેરમૂડી ખરીદવા અંગેની છે. તો એ શેરમૂડી કે ડિબેન્ચર ખરીદવા માટે જ્યારે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે અને એના માટે જે દસ્તાવેજ બહાર પડે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે. બરાબર, શેર ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરતો હોય, આમંત્રણ આપતો હોય, તો એવા દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય એમાં શેનું શેનું સમાવેશ થાય, નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો, એ દરેકને આપણે વિજ્ઞાપન પત્ર કહી શકીએ. કોઈ પણ સ્વરૂપે છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવેલું હોય. આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચરો ખરીદવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે. તેમાં રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટનો સમાવેશ થાય છે. બરાબર, શું છે આ એક પ્રકારના વિજ્ઞાપન પત્ર છે બંને, કે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણ અને એને વિજ્ઞાપન પત્ર કહે. હવે ઉપરની વિગતો પરથી વિજ્ઞાપન પત્રના નીચેના લક્ષણો તારવી શકાય. બરાબર, એના અમુક લક્ષણો એની વ્યાખ્યા ઉપરથી કરવામાં આવેલા છે, જેમાં પહેલું છે કે વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. પછી આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. ત્યારબાદ વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનું હોય છે.
અને ત્યાર પછી છે વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. બરાબર, તો આવા ચાર છે લક્ષણો, અને આના ઉપરથી બીજા ઘણા બધા લક્ષણો છે એને અલગ તારવી શકાય છે. વિજ્ઞાપન પત્ર કંપનીએ બહાર પાડેલો જાહેર દસ્તાવેજ છે. પછી જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે તેના દ્વારા. પછી એના સ્વરૂપો દર્શાવે છે જે આપણને ઉપર મળ્યા હતા, કે નોટિસ સ્વરૂપે, પરિપત્ર સ્વરૂપે કે જાહેરાત સ્વરૂપનું હોઈ શકે. અને છેલ્લે વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ જેમાં કંપનીની સમગ્ર માહિતી દર્શાવેલી હોવી જોઈએ કે જે જાહેર જનતાને શેરમાં રોકાણ કરવા માટે ઉપયોગી બનતી હોય. હવે છે વિજ્ઞાપન પત્રનું મહત્વ. તો વિજ્ઞાપન પત્રના મહત્વમાં જોઈએ, વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે. કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. કોઈપણ વ્યક્તિ કંપનીમાં પોતાની મૂડીનું રોકાણ કરતા પહેલાં કંપની અંગેની માહિતી મેળવશે જ. સામાન્ય વ્યક્તિ પણ અન્ય કોઈ વ્યક્તિને રૂપિયા ઉછીના આપે છે તો સૌથી પહેલાં એ વ્યક્તિની માહિતી મેળવશે, બરાબર, કે એનો વ્યવહાર કેવો છે, ઉછીની રકમને પરત મેળવવા માટે એની સાથે વ્યવહાર કરવો યોગ્ય છે કે નહીં, આ રીતની માહિતી એ પ્રથમ મેળવશે. એટલે અહીં પણ કોઈ પણ કંપની કે જાહેર જનતા છે એ બીજી કંપનીમાં રોકાણ કરે છે ત્યારે સૌ પ્રથમ એ કંપનીની માહિતી મેળવશે જે માહિતી એને વિજ્ઞાપન પત્રમાંથી મળતી હોય છે. તો આ વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. વિજ્ઞાપન પત્રનું મહત્વ નીચેના મુદ્દાઓ પરથી સમજી શકાશે. એમાં પ્રથમ છે, વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેરમૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગે વિગતો આપવામાં આવે છે. બરાબર, ખાસ મહત્વનું શું છે, શેરમૂડીનો પ્રકાર, કઈ પ્રકારની મૂડીથી કંપની બનેલી છે, પછી કંપનીનું કાર્યક્ષેત્ર આપેલું હોય અને ભાવિ યોજનાઓ, ભવિષ્યમાં એણે કેવા કેવા કાર્યો કરવાના છે તેની વિગતો, એનું નફાનું પ્રમાણ વગેરે દર્શાવ્યું હોય છે. કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે, સાથે સાથે કંપનીના મુખ્ય અધિકારીઓ, બરાબર, કે જેના સાથે આ વ્યવહાર કરવાનો છે, જે કંપનીનો પાયો છે, એના મુખ્ય વ્યક્તિઓ છે, એના અંગેની માહિતી પણ આપેલી હોય છે. પછી આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે. તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનારા રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે. કંપની દ્વારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા કે ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતા રોકવા વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. બરાબર, સાચી માહિતી છે એનો જ સમાવેશ થયેલો હોવો જોઈએ. રોકાણકારો સાથે વિશ્વાસઘાત થાય, એમને ગેરમાર્ગે દોરે એવી માહિતીનો સમાવેશ થવો જોઈએ નહીં, અને એ માટે કંપની દ્વારા છે એ વિશિષ્ટ જોગવાઈઓ નક્કી કરવામાં આવેલી હોય છે. તો એ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જ દરેક માહિતીનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં થવો જોઈએ. પછી છે, આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે. બરાબર, આવી ખોટી માહિતી
જે રજૂ થઈ હશે એના માટે મુખ્ય જે અધિકારીઓ છે એ અધિકારીઓની જવાબદારી રહેશે અને એ માહિતી માટે એને સજા કે દંડ કરવામાં આવે છે અથવા તો એની કંપનીનું જે સંચાલન છે એ સંચાલન એને આપવામાં આવતું નથી. પછી વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારની વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે કે કંપની કેટલી શેરમૂડીથી બનેલી છે, એની નાણાકીય પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ કેવી છે એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે. તેનો સમાવેશ વિજ્ઞાપન પત્રમાં થતો હોય છે. પછી કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે કે કંપની કેવા પ્રકારનું કાર્ય કરે છે, તેમાં કેવા કેવા જોખમો હોઈ શકે, કેવા ફાયદા હોઈ શકે, દરેક બાબતોનો છે એ વિજ્ઞાપન પત્રમાં સમાવેશ થાય છે, જેથી રોકાણ કરનાર વ્યક્તિ છે સમજી વિચારી એની પૂરેપૂરી તપાસ કરી અને પછી નિર્ણય લઈ શકે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. બરાબર, અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ, જેથી સમગ્ર માહિતી વાસ્તવિક અને સાચી જણાય અને કંપનીને જેટલી મૂડીની જરૂર હોય એટલી મૂડી તેને મળી શકે. કંપનીના જ ફાયદા, એના જ નફા માટે છે વિજ્ઞાપન પત્ર જરૂરી હોય છે, તેથી તે સાચું અને વાસ્તવિક હોવું જોઈએ. હવે પછીનો જે મુદ્દો છે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી બાબતો, તો વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તેના અંગેની ચર્ચા કરીએ. વિજ્ઞાપન પત્ર કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા જાહેર જનતાને આમંત્રણ આપતો અગત્યનો દસ્તાવેજ છે. કંપની દ્વારા 2013 પ્રમાણે વિજ્ઞાપન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરેલો હોવો જોઈએ. બરાબર, તો સૌ પ્રથમ શું, કંપનીનું નામ જેની ઓળખ છે એનો પરિચય છે. પછી છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું, જેથી કરીને કોઈ પણ પ્રકારની સલાહ સૂચનો કે કોઈ પણ પ્રકારની બાબતો જો રજૂ કરવી હોય જાહેર જનતાને તો એ રજિસ્ટર ઓફિસને રજૂ કરી શકે. પછી એના જે મુખ્ય અધિકારીઓ છે, કંપનીના સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી એટલે કે વહીવટી અધિકારી, ઓડિટર, કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, બાહેંધરી દલાલોના તથા અન્ય વ્યક્તિઓના નામ અને સરનામાં, આટલી બાબતો છે એ રજૂ થવી જોઈએ. આટલા વ્યક્તિઓના સમગ્ર માહિતી તેમાં હોવી જોઈએ. પછી ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, કે ક્યારથી છે એ રકમ ભરી શકે છે શેર માટે અને ક્યારે એની તારીખ બંધ થશે. જામીનગીરીની ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય, કેટલી મુદત માટે છે એણે મૂડીનું રોકાણ કરવાનું છે તે એમાં દર્શાવેલું હોવું જોઈએ. પછી બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે સંચાલક મંડળનું નિવેદન. બરાબર, જે બેંકમાં ખાતું ખોલાવવાનું છે એમાં જણાવેલું હોવું જોઈએ કે કઈ બેંક સાથે કંપની જોડાયેલી છે અને તેના શેરના વ્યવહારો છે કોના મારફતે થશે તે માહિતી તેમાં હોવી જોઈએ. પછી બાહેંધરી કરાર અંગેની તમામ વિગતો, કોઈ શરતોને આધીન હોય, બાહેંધરીથી હોય કંપની તો તેની વિગતો હોવી જોઈએ કે એની જવાબદારી છે કેટલી રહેશે. પછી સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કર્સની, નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ. બરાબર, દરેક વ્યક્તિઓની સંમતિ હોવી જોઈએ, જેથી શું હોય કે દરેક જે વાંચનાર વ્યક્તિને ખ્યાલ આવે કે સંચાલકોની દેખરેખ હેઠળ એમની સંમતિ દ્વારા જ આ વિજ્ઞાપન પત્ર તૈયાર થયેલું છે.
પછી ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગે ઠરાવ અંગેની માહિતી કે કોને ધ્યાનમાં રાખી કે ભરણાની શેરમૂડીની સમગ્ર વ્યવહાર છે એ કયા અધિકારી દ્વારા થવાનો છે. પછી જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક, બરાબર, ભરણાની વહેંચણી ક્યારે થશે, કઈ રીતે થશે તે અંગેનું સમયપત્રક. કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું કે કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે, બહાર પાડેલી મૂડી કેટલી છે એનું મૂડી માળખું હોવું જોઈએ. જાહેર ભરણાનો હેતુ, શરતો અને અન્ય જરૂરી બાબતો કે શા માટે શેર બહાર પાડવામાં આવેલા છે, તેના હેતુ શું છે, એની કઈ કઈ શરતો છે અને એને લગતી તમામ બાબતોનો સમાવેશ થવો જોઈએ. પછી કંપનીનો મુખ્ય ઉદ્દેશ અને વર્તમાન ધંધો, ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ, પ્રોજેક્ટ, અમલીકરણ વગેરે અંગેનો કાર્યક્રમ, બરાબર, સમગ્ર માહિતી, શા માટે કંપની કાર્ય કરી રહી છે, કેવો વ્યવહાર વેપાર કરી રહી છે, વેપાર કઈ જગ્યાએ ચાલી રહ્યો છે આની સમગ્ર માહિતી હોવી જોઈએ. તો આટલા જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ સામાન્ય બાબતો દર્શાવતા હતા. હવે પછીના જેટલા મુદ્દાઓ છે એ ખૂબ મહત્ત્વના છે વિજ્ઞાપન પત્ર માટે, બરાબર, કે સૌથી મહત્ત્વની કંપનીની જે બાબતો છે એ મુદ્દાઓમાં દર્શાવવામાં આવેલી હોય છે. તો એમાં છે પ્રોજેક્ટ અંગે, એમાં સૌ પ્રથમ સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો કે કેવા કેવા પ્રોજેક્ટ છે, ઉત્પાદનના, વેચાણના, પેકિંગના અને એમાં કોણ સંચાલકો છે તેની માહિતી હોવી જોઈએ અને તેમાં કેવા જોખમો રહેલા છે તેની માહિતી હોવી જોઈએ. પછી છે પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય. પછી પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ, પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય એટલે કે કેટલા સમય દરમિયાન છે આ કામગીરી થશે, શરૂ ક્યારે થશે. પછી એમાં થયેલી પ્રગતિ કે કેટલું કાર્ય થયું છે, એનાથી કેટલા ફાયદાઓ થયા છે, નફામાં કેવો ફેરફાર થયો. અને પ્રોજેક્ટ પૂરો થવાનો સમય કે કેટલા સમય દરમિયાન આટલું કાર્ય પૂરું થશે. પછી વિજ્ઞાપન પત્ર પ્રગટ થવા અગાઉના 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો તે અંગેની વિગતો જણાવવી પડે છે. એટલે આ રીતે 5 વર્ષ અગાઉ જો કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી થઈ હોય, કોઈ દાવો થયો હોય તો તેની માહિતી પણ તેમાં હોવી જોઈએ. પછી લઘુત્તમ ભરણા અંગેની વિગતો, પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો, રોકડ સિવાય કોઈ શેર આપેલ હોય તો તે અંગેની વિગતો, પ્રીમિયમની બાબતો હોવી જોઈએ લઘુત્તમ ભરણાની અને રોકડ સિવાયમાં જો કોઈ શેર આપેલા હોય એટલે કે બદલામાં કોઈ મિલકત આપવાની હોય તો તે બાબતોનો પણ સમાવેશ થવો જોઈએ. પછી છે સંચાલક મંડળની વિગતો, તેમની નિમણૂક, વેતન અને અન્ય કંપનીમાં તેમનું કોઈ હિત હોય તો તે અંગેની વિગતો, બરાબર, સંચાલક મંડળની બાબતો જણાવવાની છે. પછી સ્થાપકોની યોગદાન અંગેની વિગતો કે જેમ સ્થાપક છે કંપનીના તેમણે શું યોગદાન આપેલું છે, તેમની કેટલી મૂડી કે કેટલી મિલકતો રોકાયેલી છે. પછી છે ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની નીચેની વિગતો જણાવવી પડે, જેમાં કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું એ અંગેનો ઓડિટરનો અહેવાલ, બરાબર, કે નવી કંપની નથી, જૂની કંપની છે, એનો વ્યવહાર શરૂ જ છે તો એના માટે એણે કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને ઓડિટરનો અહેવાલ છે એ જણાવવો પડે કે કંપનીની નફા નુકસાનની સ્થિતિ શું છે, તેની આર્થિક પરિસ્થિતિ કેવી છે, આ બાબતોને જણાવવાની છે.
પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો, ગૌણ શાખાના અહેવાલો, બરાબર? એટલે અગાઉ જે 5 વર્ષ છે એમાં કેટલો નફો થયો કે કેટલું નુકસાન થયું, જેનાથી કંપનીની શાખ અને પ્રતિષ્ઠાને જાણી શકાય. પછી મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો છે તે ધંધા અંગેની માહિતી, અને વિજ્ઞાપન પત્રની વિગતો આ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992ના કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તેવા પ્રકારનું નિવેદન, કે કંપની ધારાની જે કાંઈ જોગવાઈઓ છે, સેબીની જે કાંઈ જોગવાઈઓ છે તેના કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી કરતી તે પ્રકારનું નિવેદન છે એ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવું જોઈએ. એટલે કોઈપણ સંસ્થા છે એ પોતાની માહિતી રજૂ કરે એટલે એ દર્શાવશે. છેલ્લો મુદ્દો છે, વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. એમાં જે તારીખ લખાણી હશે એ જ તારીખે વિજ્ઞાપન પત્ર બહાર પડ્યું છે એમાં એની પ્રકાશનની તારીખ નોંધવામાં આવશે. તો આ રીતે વિજ્ઞાપન પત્રમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના મારા લેક્ચરમાં છે એ આપણે અન્ય મુદ્દાઓની ચર્ચા કરીશું.